તો આના માટે તમારે કઈ બુક રિફર કરવાની છે તમે ટેક્સ્ટબુક કઈ છે તો ટેક્સ્ટબુક નું નામ છે ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ વોલ્યુમ ટુ તો એમાં ટોટલ દસ ચેપ્ટર આપેલા છે દસ યુનિટ આપેલા છે એમાંથી તમારા સિલેબસમાં ટોટલ સેમ થ્રી ના સિલેબસમાં ટોટલ ચાર જ યુનિટ છે ચાર જ ચેપ્ટર છે કયા છે તો સેકન્ડ ચેપ્ટર છે એમ્ફટી સ્કિલ સિક્સ પોઝિટિવિટી સ્કિલ એટ પ્રોફેશનલ સ્કિલ એન્ડ નાઇન લીડરશીપ સ્કિલ તો ટોટલ આ ચાર ચેપ્ટર ચાર યુનિટ તમારા સિલેબસમાં છે બીકોમ સેમ થ્રી એસી ઇંગ્લિશમાં આ થયું સિલેબસ હવે વાત કરીએ તમારી પેપર પેટર્ન કેવી આવશે તે તો ટ્વેન્ટી ફાઈવ નું તમારું પેપર આવશે ટુ ક્રેડિટ છે તો પહેલો ક્વેશ્ચન હશે એમસીક્યુ નો જે દસ માર્કસ નો હશે ટોટલ બારમાંથી કોઈ પણ દસ લખવાના આવી શકે છે ઓકે ત્યાર પછી ક્વેશ્ચન ટુ તો એમાં શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન હશે ફોર માર્ક્સ ટોટલ ફોર આપશે ચાર હશે ચાર ચારમાંથી તમારે બે લખવાના આવશે ત્યાર પછી એક્સપાન્ઝન ઓફ એન આઈડિયા ઓર પ્રોઅબ

તો માં શું પૂછાઈ શકે તે તો એમસીક્યુમાં આ જે ચાર સ્ટોરી છે ને આ જે ચાર સ્ટોરી આપણે જોઈ જે સિલેબસમાં આ ચાર સ્ટોરી છે તો આ ચાર જે સ્કિલ છે તેમાં એક એક સ્ટોરી સમજાવેલી છે એટલે કે આખું એક યુનિટ સમજાવેલું છે આખું એક લેસન સમજાવેલું છે તો એ લેસનમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે છે ઓકે એ લેસનમાંથી એમસીક્યુ આવશે પ્લસ આ દરેકે દરેક ચેપ્ટરમાં ચારે ચારમાં તમને તમારી પાસે બુકમાં ચેક કરજો દરેક ચેપ્ટરમાં દસ ફ્રેઝલ વસ એડિયમ્સ છે દસ ફ્રેઝલ વસ એડિયમ્સ દરેક ચેપ્ટરમાં એટલે ચારે ચાર ચેપ્ટરમાં દસ દસ એટલે ટોટલ ચાલીસ ફ્રેઝલ વાલીસ

હવે ટોટલ દરેક ચેપ્ટરમાં દસ દસ એટલે ટોટલ ચાલીસ ફ્રેઝલ વર્બ છે નોર્મલી કોલેજના ઇન્ટરલ એક્ઝામમાં નોર્મલી દરેક કોલેજમાં એવરેજ બે કે ત્રણ ફ્રેઝલ વબના પૂછાયા છે એ જ રીતે ઇડિયમ્સ તો ઇડિયમ્સ પણ સેમ ટુ સેમ જેવું છે ઇડિયમ્સ એટલે માં કહો તો રૂઢિપ્રયોગ જો તમને યાદ હોય તો ગુજરાતીમાં આવતો ને રૂઢિપ્રયોગ

મેં તમને કહ્યું તે રીતે ટેલિગ્રામ ચેનલ બીજા એમસીક્યુ ફ્રેઝલ વર્બ ના એવરેજ મા માટે બે આવશે અને એડીએમમાં પણ બે હોવા જોઈએ એટલે માં ચાર તો ફ્રેઝલ વર્બ ને એડીએમ્સો ચાર થી પાંચ એમસીક્યુ તો એના મિનિમમ આવશે જ મારો એવું માનવું છે ઓકે પચાસ ટકા તો એમાંથી નીકળશે બાકીને પચાસ ટકા

વિચારો તો તમે ત્રણ ચાર વ્યક્તિનો અલગ અલગ જવાબ કહેશે પણ રાઈટ હશે ઓનેસ્ટી બધા અલગ અલગ વ્યક્તિ અલગ અલગ અર્થમાં કહેશે પણ મીનિંગ તો એક થતો હશે એટલે કેવાનો પોઇન્ટ શું કે આ જે શોર્ટ ટાઈપ ક્વેશ્ચન તમને પૂછાય છે તમે જાતે પણ બનાવીને લખી શકો છો પણ એ આન્સરે તમને થોડા આઈડિયા આવે પીડીએફ મેં આપી દીધી છે એ શોર્ટ ટાઈપના કેવા આવી શકે એવા પંદર સત્તર છે તમે એકવાર રીડ કરી લેજો તમને આઈડિયા આવશે કઈ રીતે લખી શકાય શું લખી શકાય એમ ઓકે જેમ કે બીજું એક અ ક્વેશ્ચન છે હાઉ વુડ યુ

ઓકે બધા અલગ અલગ આન્સર આપશે અને મેં કીધું તે રીતે જરૂર ને કે જે આપેલું બેઠ્યું લખું તમે એકવાર વાંચો તમે જાતે પણ બનાવી શકો છો પોતાની લેંગ્વેજમાં પણ બટ મિનિંગ જરવાવો જોઈએ ઓકે થયું શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન ક્લિયર ત્યાર પછી વાત કરીએ બી એક્સપાન્શન ઓફ એન આઈડિયા એન્ડ પ્રોવર્બ વર્ડ લિમિટ સેવન્ટી મહેનત કરવાની છે આઈડિયા પ્રોવર્બ એટલે કે કહેવતો ગુજરાતીમાં તમે યાદ હોય તો વિચાર વિસ્તાર કરીને એક ટોપિક આવતો હતો જો તમને યાદ હશે જ બધાને આઠમા નવમાં દસમાં બધા ધોરણમાં વિચાર વિસ્તાર કરીને એક ટોપિક આવતો હતો ગુજરાતીમાં વિચાર વિસ્તારમાં શું તમે કોઈ મહેનત કરતા હતા શું એની કોઈ તૈયારી કરતા હતા કોઈ પણ વિચાર વિસ્તાર આવે અથવા અને બીજી ભાષામાં કયો નિબંધ પણ કહી દયો એક બીજી એક નિબંધ પણ લખવાનો આવે તો કોઈ બી ટોપિક આવે એ ટોપિક પર તમારે લખવાનો આવશે હવે બુકમાં ટોપિક આપેલા પણ છે એવું નથી કે બુકમાં નથી આપેલા બુકમાં આપેલા છે પણ એટલા બધા ટોપિક છે ને એટલા બધા વિચાર વિસ્તાર છે તમે પણ નહીં કરી શકો એક એકે ચેપ્ટરમાં પાંચ પાંચ છ છ આપેલા છે કોઈ તો દસ દસ પણ આપેલા છે ચાર ચેપ્ટર ને કમ્બાઇન કરે ને તો અંદાજીત એમ સમજો નહીં પાંત્રીસ થી ચાલીસ થઈ જાય આ બધું તમે ક્યાં મોઢે કરી શકવાના છે પોસિબલ જ નથી ઓકે તો ઇન આનો મિનિંગ શું થાય વિચાર વિસ્તાર કહેવાય અથવા તમને કોઈ કહેવટ આપશે એ કહેવતને તમારે એક્સપ્લેન કરવાની છે ઓકે કોઈ પણ તમને આપશે એ કહેવતને તમારે શું કરવાની છે એક્સપ્લેન કરવાની છે અને કેટલા વર્ડ્સમાં એમાં લખેલું જ છે સેવન્ટી ફાઈવ વર્ડ્સમાં એટલે કે બહુ ડિટેલમાં નહીં કારણ કે માર્ક્સ પણ એના કેટલા છે જો જોજો ચાર માર્ક્સ જ છે એવું નથી કે માર્ક્સ પણ વધારે આપેલા છે ચાર માર્ક્સ આપેલા છે ઓકે ફોર એક્ઝામ્પલ આમાં એક બે તમને એક્ઝામ્પલ આપે તમને થોડું આઈડિયા આવે એમાં તમને શું सके क्वेश्चन के टाइप नई सके फोर एक्साम्पल यू के ओनली अंडरस्टेन्न पीपल इफ यू फील धेम इन योर सेल्फ ओके

તો બસ આ છે તમારે કરવાનું શું છે તમારે જાતે થોડું વિચારવું પડશે કે આમાં શું લખી શકાય રાઈટ પછી વાત કરીએ નેક્સ્ટ ટોપિક સ્ટડી ઓર રિયલ સ્ટડી ઓર રિયલ લાઈફ એક્સપિરિયન્સ પણ એના માર્ક્સ વધારે છે સાત માર્ક્સ એમાં તમારે થોડું એક્સ્ટ્રા વધારે લખવું પડશે આમાં તો શોર્ટમાં પતી જશે મેં તમને કીધું આમાં અડધું પેજ પણ ચલો તમે લખો તો ઇનફ છે આમાં પણ અડધું પોણા પેજ સુધી જાઓ તો અડધો પ્લસ લખવાનું એક પેજ સુધી લખી શકો તો એન્ડ બેટર ઓકે એક પેજ પ્લસ લખશો તો ઘણું સારું કહેવાશે સારા માર્ક્સ શકે છે હવે આમાં શું આવશે કે સ્ટડી ઓર કેવાશે એક્સપીરિયન્સ હોય તો અહીંયા પણ તમને પૂછશે કે કોઈક વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ હોય ઓકે અથવા તો તમને પ્રોબ્લેમ છે તમારા ફેમિલીમાં કે તમારા ફ્રેન્ડને પ્રોબ્લેમ છે કોઈ પણ હોય પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય તો એમાંથી કઈ રીતે બહાર આવે છે એનું તમે આખું એક એક્ઝામ્પલ સાથે સમજાવો તમે કોઈ પણ એક નામ લે કે મારો આ ફ્રેન્ડ હતો એને આવી સિચ્યુએશન હતી તો એ આ સિચ્યુએશનમાંથી આ રીતે પ્રયત્ન કરે અને એ સિચ્યુએશનમાંથી બહાર આવ્યો રાઈટ તો આ રીતના તમને કોઈ પણ પૂછાઈ શકે છે બટ આમાં પ્લસ પણ એ છે કે આ રિયલ લાઈફ એક્સપિરિયન્સ દરેક ચેપ્ટરમાં એક એક આપેલા છે દરેક ચેપ્ટરમાં એક એક આપેલા એટલે ટોટલ કેટલા છે ચાર જ છે અને એક્ઝામમાં એ ચારમાંથી જ પૂછાશે કન્ફર્મ છે એક્ઝામમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ એ ચારમાંથી જ કોઈ એક તમને પુછાશે એટલે ચારમાંથી બે પૂછાશે એમાં તમારે કોઈ એક લખવાનો છે એટલે રીઅલ લાઈફ એક્સપિરિયન્સમાં તમારા માટે પ્લસ પોઈન્ટ શું છે તે તો આ પ્રોવબ અને આ રીઅલ લાઈફ એક્સપિરિયન્સ બંનેમાં તમારે જાતે જ લખવાનો આવશે બટ પ્રોવબ ઘણા છે કહેવા તો ઘણી છે વિચાર વિસ્તાર ઘણા પૂછી શકે છે તો એમાંથી કયો પૂછાય નક્કી નહીં બટ રિયલ લાઈફ એક્સપિરિયન્સ બુકમાં તો ચાર જ આપેલા દરેક ચેપ્ટરમાં એક એક અને એમાંથી જ કોઈ પૂછાશે તો તમારે બસ એની જ પ્રિપેરેશન કરવાની છે અને એમાં પણ કહેવાય આના પણ આન્સર સાથે પીડીએફ ટેલિગ્રામ પર છે એક્ઝામ્પલ લઈએ ઉદાહરણ તરીકે માની લો કે કોઈ વ્યક્તિ જોબ કરે છે બરાબર એની પ્રોફેશનલ લાઈફને કારણે ટાઈમિંગ અથવા જોબના વર્ક લોડને કારણે એની જે પર્સનલ લાઈફ છે એ પૂરી ડિસ્ટર્બ થાય છે કોઈ વ્યક્તિને જોબને કારણે જે પર્સનલ લાઈફ છે એ પૂરી ડિસ્ટર્બ થઈ જાય છે અને પર્સનલ લાઈફને ઇગ્નોર કરીને જોબ પર પૂરે કોન્સન્ટ્રેશન આપે છે ઓકે પ્રોફેશનને ઇમ્પોર્ટન્સ આપ્યું છે ઓકે તો અહીંયા તમારે એક્ઝામ્પલ આપવાનું છે કે કોઈ વ્યક્તિ હશે કોઈ તમે નામ પણ લઈ શકો એની કોઈ જોબ વિશે કહી શકો એની આ જોબ છે છે એની પર્સનલ એ પણ એડ કરી શકો ને ઓવરકમ કરે એ માટે બહાર આવે છે તો મેનેજ કરે છે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ક્લિયર તો અહીંયા મેં તમને કીધું તમે જાતે પણ કોઈ એક્ઝામ્પલ લઈને બનાવી શકો પોતાની લેંગ્વેજમાં પણ લખી શકો પણ અહીંયા પ્લસ પોઈન્ટ શું છે કે બુકમાં દરેક ચેપ્ટરમાં એક એક આપેલા છે ચાર છે તો એ ચારે ચાર ક્વેશ્ચન વિથ આન્સર

તમે પોતાની લેંગ્વેજ પર લખી શકો છો આજે દસ માર્કસના એમસીક્યુ પૂછાશે એમાંથી ફ્રેઝલ વર્બ અને ઇડિયમ્સ મિનિમમ ચાર થી પાંચ પૂછાશે તો ફ્રેઝલ વર્બ ઇડિયમ્સ આન્સર સાથે એની પીડીએફ ટેલિગ્રામ પર મૂકી દીધી છે ઓકે અને આઈડિયા ને પ્રોવર્બમાં કીધું તો એનો પણ તમે આન્સર કરાય તમને કશે મળી પણ જાય પણ એટલા બધા છે ને કે તમે પ્રિપેર નહીં થી ચાલીસ હશે તમે મોટે કરી શકવાના નથી પોસિબલ નથી તો જે પણ પૂછાય તમે પોતાને તે વિચારો અને લખો લખશો તમને માર્ક્સ મળવાના જ છે ક્લિયર ઓકે તો આઈ હોપ કે તમને યુઝફુલ હશે અને એક્ઝામમાં તમે સારો સ્કોર કરી શકો છો જે ની લિંક છે એની લિંક હું માં આપી દેવીશ ઓકે